21 સપ્ટેમ્બર બાદ પણ રાજ્યમાં નહીં ખુલે શાળાઓ. આજે મળેલી રાજ્યની કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે 21 સપ્ટેમ્બર બાદ પણ ધોરણ 9-12ના વિદ્યાર્થીઓ કોરોના કહેરના કારણે શાળાએ નહીં જઈ શકે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 138.58 મીટરે પહોંચી ગઈ છે. આ વર્ષની સૌથી વધુ સપાટી છે. ડેમની મહત્તમ જળસપાટીથી માત્ર 10 સેન્ટીમીટર દૂર છે. 138.68 મીટર સુધી પહોંચતા જ સંપૂર્ણ ભરાઈ જશે ડેમ. નર્મદા બંધના ઉપરવાસમાં 82,184 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા બંધને બારેવાના નીરથી છલોછલ ભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની ભેટ અપાશે. રાજ્ય સરકારે મંજૂર કરેલા ગુંડા એક્ટને લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે. રાજ્યપાલે વટહુકમના અભ્યાસ માટે તેમને રાષ્ટ્રપતિ પાસે મોકલ્યો છે. મૂળભૂત કાયદાઓની જોગવાઈ વચ્ચે વિરોધાભાસ હોવાથી વટહુકમને રાષ્ટ્રપતિ પાસે મોકલાયો છે. આ એક્ટ મુજબ સામાન્ય ધમકીમાં પણ આરોપીને જેલવાસ થઈ શકે છે. જો રાષ્ટ્રપતિ મંજૂર નહીં કરે તો રાજ્યમાં આ કાયદો લાગુ નહીં થઈ શકે. મહેસાણાના ઊંઝા એપીએમસીમાં સેસ કૌભાંડ મુદ્દે એપીએમસીના 2 ડિરેક્ટરે ચેરમેન, વાઇસ ચેરમેન અને સેક્રેટરીને રજૂઆત કરી. એપીએમસીના વેપારી વિભાગના અરવિંદ પટેલ અને નરેન્દ્ર પટેલે લેખિતમાં રજૂઆત કરી છે અને ક્લાર્ક દ્વારા કરાયેલ આક્ષેપોનો લેખિતમાં ખુલાસો કરવા માંગ કરી છે. આક્ષેપ ખોટા હોય તો કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. મહત્વનું છે કે ઊંઝા એપીએમસીમાં ₹15 કરોડના સેસના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. એપીએમસીના ચેરમેન, સેક્રેટરી અને ધારાસભ્ય પણ એપીએમસી જ એક ક્લાર્ક સૌમિલ પટેલે તેમના પર સણસણતા આરોપ લગાવ્યા છે. વડોદરામાં એક સરકારી સ્કૂલમાં એક ગુલ્લીબાજ આચાર્ય સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. આચાર્ય સહિત શાળાના શિક્ષકોને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફતેપુરાની વીર ભગત સ્કૂલનો આ મુદ્દો છે. શિક્ષણ સમિતિના સભ્યોની વાત માનીએ તો વીર ભગત સ્કૂલના આચાર્ય પંકજ પટેલ છેલ્લા 6 માસથી સ્કૂલમાં નહોતા જતા અને ઘરે બેઠા શાળાનો વહીવટ ચલાવતા હતા. ઉપરાંત શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવતી કામગીરીમાં પણ લાલિયાવાડી જણાતી હતી. સુરત શહેરમાં સતત વધી રહ્યો છે ક્રાઇમ રેટ. માત્ર 72 કલાકમાં સુરતમાં 5થી વધુ હત્યા થઈ. સુરતમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પુનાગામ, દિંડોલી, લિંબાયત વિસ્તારમાં હત્યાના બનાવ બન્યા. પાંડેસરા વિસ્તારમાંથી પણ ઘટના સામે આવી. એક બાદ એક બનતી હત્યાની ઘટનાઓ સુરત પોલીસને પડકાર ફેંકી રહી છે અને પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠાવી રહી છે. સુરતમાં તસ્કરોએ તરખાટ મચાવી એક એટીએમમાંથી લાખોની ચોરી કરી છે. ડિસ્ટ્રિક્ટ બેંકના એટીએમમાંથી તોડફોડ કરી 7.5 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે તપાસ કરતા એટીએમ મશીનની અંદરની પ્લેટો ઘટના સ્થળથી દૂર નહેર નજીક મળી આવી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આગામી દિવસોમાં ગૃહિણીઓને રડાવી શકે છે ડુંગળી. એક અનુમાન અનુસાર અમદાવાદમાં છૂટક ડુંગળીનો ભાવ ઓક્ટોબરના અંત સુધીમાં 100 રૂપિયે પ્રતિ કિલો પહોંચી જશે. હાલ ડુંગળીના છૂટક ભાવ ₹40 પ્રતિ કિલોગ્રામ થયા છે અને આવનારા દિવસોમાં તેમાં વધારો થઈ શકે છે. હાલમાં ડુંગળીની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. 15 દિવસ અગાઉ ડુંગળીનો હોલસેલ ભાવ ₹18 હતો, જે વધીને 30 રૂપિયે પહોંચ્યો અને ડુંગળીનો છૂટક ભાવ અમદાવાદમાં તો હાલ 40 રૂપિયાનો બોલાઈ રહ્યો છે. હવે આગામી દિવસોમાં ભાવ વધે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
અમરેલીના લીલિયાબાન ધારાસભ્ય પ્રતાપ દુધાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. ભૂગર્ભ ગટરોના ઉભરાતા પાણી પ્રશ્ને તેમણે મામલતદાર કચેરી પાસે છાવણી નાખી ઉપવાસ શરૂ કર્યા. આ સાથે જ લીલિયા ગામના વેપારીઓએ સજ્જડ બંધ પાડીને સમર્થન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. તો સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઓક્સિજન લેવલમાં થોડો સુધારો થઈ રહ્યો છે. સુરતના ડોક્ટર સમીર ગામીએ ECMO સિસ્ટમથી અભય ભારદ્વાજની સારવાર શરૂ કરી છે. 8 દિવસ સુધી ફેફસાની સારવાર કરવામાં આવશે. મહત્વનું છે કે અભય ભારદ્વાજને ફેફસાની નળીઓમાં લોહી કંઠાઈ જવાની સમસ્યા હતી. ફેફસાની નળીઓમાં લોહી કંઠાઈ જવાને કારણે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના આદાન પ્રદાનને ભારે અસર થઈ હતી. અભય ભારદ્વાજનું 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં કોરોનાનું કહેર યથાવત રહ્યો છે અને કુલ 17 દર્દીઓના મોત સાથે 1349 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,16,345ને પાર થઈ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 3,247 પર પહોંચ્યો છે. રાજ્યમાં હજુ પણ 16,389 એક્ટિવ કેસ છે. 96 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કુલ 96,709 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા. અમદાવાદમાં કોરોનાનું સંકટ વધુ ઘેરાતા હવે સંપાદિત હોસ્પિટલોની સંખ્યા ઘટાડવાનું મુલતવી રખાયું છે. કોરોના માટેની ખાનગી હોસ્પિટલોમાં 1266 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 300થી વધુ દર્દીઓ તો આઈસીયુમાં છે, જેને પગલે હવે તંત્રએ સંપાદિત હોસ્પિટલોની સંખ્યા ઘટાડવાનું મોકૂફ રાખ્યું છે. માર્ચ મહિનામાં જ્યારે કોરોનાએ ભરડો લીધો ત્યારે સરકારે શહેરની મોટી હોસ્પિટલોમાં 50% બેડ કોરોના માટે અનામત રાખવાનો આદેશ કર્યો હતો. અમદાવાદમાં પહેલા કરતા કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, છતાં ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટી નથી રહી, જેને પગલે સંપાદિત હોસ્પિટલોની સંખ્યા હાલ ઘટાડવામાં નહીં આવે. રાજકોટમાં હાલ રોજના 30થી વધુ લોકો કોરોના મહામારીનો ભોગ બની રહ્યા છે. તે સમયે સરકારે અનલોક તરફ આગળ વધી રહી છે અને લોકો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. રાજકોટમાં સ્ટેશનરી અને બુક્સ વિક્રેતાઓએ સ્વૈચ્છિક રીતે તેમની દુકાનો આજથી તારીખ 26 સુધી સાંજે 5 વાગ્યા સુધી જ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે. તો જામનગરમાં જાણીતી ગ્રેઇન માર્કેટ આજથી 30 સુધી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવામાં આવશે. તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં આંશિક સમય માટે લોકડાઉનનો અમલ કરાશે. હવે વેપાર સાથે જોડાયેલા વિવિધ સંગઠનો પોતાની રીતે નિર્ણય લેવા લાગ્યા છે. સુરતમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે તમામ પ્રકારે તેને રોકવાના પ્રયત્નો ચાલી રહ્યા છે, જેના ભાગરૂપે હાલમાં સુરતમાં સુપર સ્પ્રેડરની શોધખોળ તેજ કરાય છે. જુદા જુદા 8 ઝોનમાં દૂધ વિક્રેતાઓ અને ડેરીવાળાઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું. આ પહેલાં સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાનમાં 5 દિવસમાં 43 પોઝિટિવ કેસ મળી ચૂક્યા છે, જેમાં 855 પાનના ગલ્લા ધારકોના ટેસ્ટ અને ચાવાડાને ત્યાં પણ ટેસ્ટિંગ કરાયું, જેમાંથી 7ના પોઝિટિવ આવ્યા. 650 સલૂનમાં ટેસ્ટિંગ કરાયું તો તેમાંથી 1 પોઝિટિવ મળ્યો. 860 ઓટો ગેરેજમાં કરાયેલા ટેસ્ટિંગમાંથી 8 પોઝિટિવ કેસ મળ્યા હતા. આમ સુપર સ્પ્રેડર્સથી કોરોના ન ફેલાય તે માટેના પ્રયત્નો હવે તેજ થયા છે. જગન્નાથપુરી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ખુશખબર. દેવભૂમિ દ્વારકાના ઓખાથી ઉપરથી જગન્નાથપુરી સુધીની ટ્રેન આજથી દોડતી થઈ ગઈ છે. આ ટ્રેન લોકડાઉનના સમયથી જ બંધ કરાઈ હતી, જોકે ટ્રેન શરૂ થતાં જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ અને માલસામાન સેનિટાઇઝ કરીને જ ટ્રેનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. ટ્રેનમાં યાત્રિકો સોશિયલ ડિસ્ટન્સ સાથે મુસાફરી કરી રહ્યા છે.